ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલના વધુ એક સફેદ જૂઠાણાનો પર્દાફાશ થયો છે. ગુરૂવારે સોમા પટેલે દાવો કર્યો હતો કે તેમણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. જો કે સોમા પટેલને 2020માં સસ્પેન્ડ કરાયા પછી ફરી પ્રવેશ અપાયો જ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમા પટેલે લોકસભા માટે ટિકિટની માંગણી કરી હતી, જે પક્ષે નકારી હતી અને લોકસભા ચૂંટણીની ટિકિટ ન મળતા પક્ષને બદનામ કરવા સમાચાર માધ્યમોને સોમા પટેલ ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો દાવો કરાયો છે. ત્યારે પક્ષમાં ફક્ત પોતાના સ્વાર્થ માટે આવતા નેતાથી કોંગ્રેસે પણ છુટકારો મેળવ્યો હોવાની સંગઠનમાં લાગણી જોવા મળી. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામાનું નાટક કર્યું છે ત્યારે આ મુદ્દે વીટીવી ન્યૂઝે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મનુ પટેલ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે સોમા પટેલના રાજીનામાથી કોંગ્રેસને કંઈ જ ફરક નહીં પડે. સોમા પટેલનું રાજીનામું સ્થાનિક નેતાઓ માટે ઝાડ પડ્યું અને જગ્યા થયા જેવું જ છે. કારણ ગરમાયું છે, કારણ કે કોંગ્રેસમાંથી વધુ એક નેતા બાય બાય કહી દીધું છે અને સોમાભાઈ પટેલ કે જેઓ એક સમયે દાવેદાર કહેવાતા હતા તેમણે આજે રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી મનુભાઈ પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મનુભાઈ, ફરી એકવાર કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે સોમાભાઈએ, સુરેન્દ્રનગર માટે કેટલું આ સાબિત કહી શકાય ઝટકારૂપ, કારણ કે સુરેન્દ્રનગરના દિગ્ગજ નેતા કહેવાતા હતા સોમાભાઈ? દિગ્ગજ નેતા, સિનિયર નેતા હતા એ સ્વીકારું છું, પણ સુરેન્દ્રનગર કોંગ્રેસ માટે કોઈ જ ઝટકો નથી. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ મજબૂત છે અને રહેશે. જે રીતે વાત કરીએ, અંગત કારણોસર તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ખટરાગ હતો કે તેઓ દાવેદાર પોતાને માનતા હતા સુરેન્દ્રનગરથી અને કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ઉતાર્યા છે, એ બાબતનો આંતરિક વિવાદ સુરેન્દ્રનગરની અંદર ખરા? ના, બિલકુલ નહીં, એવું કોઈ જ કારણ નથી. મેં ટેલિફોનિક વાત કરી કે ભાઈ આ શા માટે, એટલે મને કે મારું અંગત કારણ છે, હું પછી તમને કહીશ, બીજું કોઈ કારણ છે નહીં. સોમાભાઈની વાત કરીએ, ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાં જોડાયા, ત્યારબાદ ફરી એકવાર ભાજપ સાથે છેડો કરી અને કોંગ્રેસમાં આવ્યા હતા. આયારામ ગયારામની સ્થિતિ તેમની ચાલતી હતી, ભલે દિગ્ગજ નેતા હોય. તો જનતા સાથે આ પ્રકારે આવવું, જવું, પક્ષમાં રહેવું, બીજા પક્ષમાં જતું રહેવું કેટલું યોગ્ય? બિલકુલ યોગ્ય નથી, અને નેચરલી જનતા સાથે આ વસ્તુ થઈ જ ન શકે અને કરાય પણ નહીં. પણ શું કારણસર સોમાભાઈ જેવા સિનિયર નેતા આવું કરે છે એ ખબર નથી પડતી. આ થવું, અને 85 વર્ષની જેફ ઉંમર છે, હવે આ બધું એમને ન જ કરવું જોઈએ. મનુભાઈ, જે રીતે સુરેન્દ્રનગરની હવે વાત કરવામાં આવે, તેમનો કોંગ્રેસ સાથે હવે નાતો નથી રહ્યો, સુરેન્દ્રનગરની પરિસ્થિતિ કઈ રીતે જોવા મળી રહી છે? લોકસભા ચૂંટણી નજીક છે, ઋત્વિકભાઈ તો છે ઉમેદવાર, સુરેન્દ્રનગરની પરિસ્થિતિ ત્યાં વાકેફ છો, હવે પરિસ્થિતિ કેવી રહેશે? સંગઠન મજબૂત રહેશે? બિલકુલ મજબૂત રહેશે. ઋત્વિકભાઈ માણસ તરીકે લોકોની ચર્ચા, રાજકીય વાત નહીં કરતા હું, લોકો વચ્ચેની ચર્ચા કે ભાઈ ઋત્વિકભાઈ ખૂબ સારો માણસ, સાલસ માણસ, શાંત માણસ, દરેક માણસને જવાબ દેવા વાળો માણસ, એજ્યુકેટેડ છે. બીજું, કરમશીભાઈ મકવાણાનો ભત્રીજો પણ છે, એ ભાથું પણ એની સાથે છે, અને એ ફેમિલી કાયમથી સેવા ભાવી રહ્યું છે. સોમાભાઈના જવાથી અસર થશે સુરેન્દ્રનગર પર? બિલકુલ અસર નહીં થાય સોમાભાઈના જવાથી. બિલકુલ. તો આ હતા મનુભાઈ પટેલ કે જેઓ જનરલ સેક્રેટરી છે અને સુરેન્દ્રનગરથી વાકેફ છે. સોમાભાઈના રાજીનામાથી સુરેન્દ્રનગરને કોઈ અસર નહીં થાય અને જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેના ખટરાગને કારણે રાજીનામું આપ્યું હોય તે વાતને પણ વખોડી રહ્યા છે. એટલે કે સુરેન્દ્રનગરની અંદર જે ઉમેદવાર જાહેર થયા છે અને સોમાભાઈએ રાજીનામું આપ્યું હોય ભલે, પરંતુ સુરેન્દ્રનગર પર કોંગ્રેસનું સંગઠન મજબૂત છે તેવું જણાવી રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક